કેમ છો બાળ મિત્રો? તમારી ડિમાન્ડ ઉપર મેં ચાલો તમને ફરી પાછી એક બીરબલની ચતુરાઈની વાર્તા લઈને આવી છું. એક દિવસની વાત છે, દરબાર પૂરો થયા પછી બાદશાહ પંડિતો સાથે બે ઘડી વાર્તાલાપની મોજ માણતા હતા. એ વખતે બાદશાહનો લાડકો શહેજાદો રમતો કૂદતો ત્યાં આવી પહોંચ્યો અને બાદશાહના ખોળામાં ચડી ગયો. બાદશાહ એને પ્રેમથી રમાડવા લાગ્યા અને છાતી સરસો ચાપ્યો. એ વખતે અચાનક એના મનમાં સવાલ ઉઠ્યો. એણે પંડિતોને પૂછ્યું, આ દુનિયામાં સૌથી વહાલું કોણ? પંડિતોએ જુદા જુદા જવાબ આપ્યા. કોઈએ કીધું બાળકનો સૌથી વહાલા મા બાપ, કેટલાકે કહ્યું મા બાપને સૌથી વહાલો એમનો દીકરો. એક પંડિતે બાદશાહને કહ્યું, આપને પોતાને સહેજાદો કેટલો બધો વહાલો છે, આપ એને માટે જીવ પણ આપી દો, એમાં નવાઈ નથી. અકબરને આ ખુશામત ગમી ગઈ. તેણે કહ્યું, સાચી વાત છે, મા બાપને સૌથી વહાલો એમનો દીકરો જ હોય છે, એમાં નવાઈ નથી. બીરબલ ચૂપ હતો. બાદશાહે તેને પૂછ્યું, બીરબલ તારો સો મત છે, દુનિયામાં સૌથી વહાલું કોણ? બીરબલે કહ્યું, મારો મત પંડિતોના મત કરતાં જુદો છે. હું માનું છું કે દુનિયામાં સૌથી વહાલો માણસને પોતાનો જીવ હોય છે. પોતાના જીવથી વહાલું માણસને બીજું કશું હોતું નથી. બાદશાહે કહ્યું, તારી વાત ખોટી છે, તું મારી જ જોઈ લે, મને મારો સહેજાદો કેટલો વહાલો છે, હું મારા સહેજાદા માટે મારો જીવ પણ આપી દઉં એમ છું. તા અકબરે આ વાત પર પોતાની કાયમ રહ્યા અને બીરબલ પણ પોતાની વાત પર કાયમ રહ્યો. એટલે અકબર બાદશાહે કીધું, બીરબલ તો તારે તારી વાત સાબિત કરવી પડશે. બીરબલે કહ્યું, જરૂર જા આપના, હું મારી વાત સાબિત કરીશ, વખત આવે હું તમને મારી વાતની સાબિતી જરૂર આપીશ. બધા પંડિતો બીરબલ ઉપર હસવા લાગ્યા અને બાદશાહે પણ કીધું કે આજે તારી અક્કલ તું ક્યાં મૂકીને આવ્યો છે બીરબલ? બીરબલે કીધું, જરા ગુસ્સાથી કીધું, મારી અક્કલ તો ઠેકાણે જ છે બાદશાહ, પણ હું તમારી ખુશામત કરવામાં મારી અક્કલ વાપરતો નથી. આવી બધી ચર્ચાઓ ચાલી રહી હતી એટલે બાદશાહે કીધું, તું સાચો હોય તો તારે એ સાબિત કરવું પડશે કે સૌથી વાલો જીવ છે. બીરબલે કીધું, એ હું સાબિત કરી આપીશ. એક દિવસ એવું બન્યું કે બાદશાહ, બેગમ, એમનો સહેજાદો અને બે ચાર વિશ્વાસુ દરબારીઓ નગર બહાર બગીચામાં ફરવા નીકળ્યા હતા. સાથે બીરબલ પણ હતો. સાંજે બધા હરીફરીને બગીચામાંથી બહાર નીકળી ધીમે ધીમે ટહેલતા હતા. ત્યાં બીરબલે બૂમ પાડી, અરે નાસો નાસો, હાથી ગાંડો થઈને દોડતો આવે છે. બાદશાહ અને બેગમે પાછળ જોયું તો હાથી ઊંચી સૂંઢ કરીને એમની તરફ દોડતો આવતો હતો. એકદમ હાથીને જોતા જ દરબારીઓ નાસભાગ કરવા માંડ્યા. બાદશાહ અને બેગમ ઝડપથી દોડીને એક ઊંચા ઓટલા ઉપર ચડી ગયા. શાહજાદો રસ્તા ઉપર જ રહી ગયો. બેગમે જોરથી બૂમ પાડી, અરે શાહજાદો રસ્તામાં જ રહી ગયો, કોઈ એને બચાવો, કોઈ એને બચાવો, કોઈ એની મદદ કર. બાદશાહ અને બેગમના જીવ અધરતાલ થઈ ગયા, પણ શાહજાદો તો મજાનો એક રસ્તામાં એક સાઈડ ઊભા રહી અને ફૂલઝાડ પરથી ફૂલ તોડી રહ્યો હતો. અને ગાંડો હાથી એકદમ શાહજાદાની નજીકથી પસાર થઈ ગયો. એને સૂંઢ હવામાં વીંચતો વીંચતો જાય નાઠો. હાથીનો ભય જતો રહ્યો. પછી બાદશાહ અને બેગમ કૂદકો મારીને નીચે ઉતર્યા. શાહજાદાને એકદમ બાદશાહે તેડી લઈને છાતી સરસો ચાપી દીધો. બેગમ એને પંપાડવા લાગી. બધા દરબારીઓ પણ એને વીંટળાઈ વળ્યા. થોડી વાર પછી બીરબલે બાદશાહને કહ્યું, દુનિયામાં સૌથી વહાલો પોતાનો જીવ, એ વાતની આપને ખાતરી થઈ ગઈ ને? બાદશાહ ચૂપ રહ્યો, એ શું બોલે? તો જોયું ને બાળ મિત્રો, બીરબલ કેટલો દૂરંદેશી હતો અને એને કેટલી બધી બુદ્ધિ હતી કે માણસનો જીવ એને વાલો હતો. બીરબલ બુદ્ધિશાળી હતો, પરંતુ એ પોતાની બુદ્ધિ ખુશામત કરવામાં નહોતો વાપરતો. એ જે સાચું હોય એને જ સાચું કહેવામાં એની બુદ્ધિ વાપરતો હતો. તો ચાલો આવજો ફરી પાછા બીજી વાર્તામાં મળશું.